नमस्कार मित्रों, आज आप नवोदय विद्यालय में विविध जगह पर भर्ती जाहिर थयेली है तेने आपणे संपूर्ण आ वीडियो मध्यम से चर्चा करीशुं। तो मित्रों, नवोदय विद्यालय ने अंदर दर वर्षे अवारनवार भर्ती आती होय छे, तेनी अंदर कई रीते एप्लाय करवुं, एज्युकेशन क्वालिफिकेशन शुं छे, कया लोको एप्लाय करी शके, ते संपूर्ण माहिती आपणे आ वीडियो मध्यम से चर्चा करीशुं। तो मित्रों, NVS रिक्रूटमेंट 2024 એટલે કે નવોદય વિદ્યાલયમાં વિવિધ જગ્યાઓ પર ભરતી છે, તેની અંદર 1 લાખ સુધી પગાર ધોરણ તમને મળશે। અત્યારે જ તમે ઘરે બેઠા હું તમને સમજાવું એ ટાઈપ તમે અરજી કરી શકો છો। તો નવોદય વિદ્યાલયમાં 1 લાખ સુધી પગાર ધોરણ મળી શકે છે અને એવી એક જોરદાર ભરતી છે, તે ઓલ ઇન્ડિયાની અંદર આ એક વેકન્સી જાહેર કરવામાં આવી છે। મિત્રો, આગળ વાત કરીએ તો ભરતી એટલે કે સંસ્થાનું નામ નવોદય વિદ્યાલય સમિતિ, પોસ્ટનું નામ વિવિધ એટલે કે અલગ અલગ ટીચિંગ પોસ્ટ, વિવિધ પોસ્ટ નોન ટીચિંગ અને ટીચિંગ પોસ્ટ પર જગ્યાઓ જાહેર કરેલી છે। કુલ જગ્યાઓ છે 1377 જગ્યાઓ છે આખા ભારતની અંદર। જોબ લોકેશન ભારતમાં કોઈ પણ જગ્યાએ તમને જોબ મળી શકે છે। તેની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/4/2024 સુધી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો અને એની અંદર ઓફિશિયલ વેબસાઇટ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે। મિત્રો, ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો કે navodaya.gov.in એ તેમની મેઇન ઓફિશિયલ વેબસાઇટ છે। તો આપણે આગળ જગ્યાઓની વાત કરીએ, 1377 જગ્યાઓ છે અને કુલ કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ છે એ પણ આપણે આ ચર્ચા કરી લઈએ। તો મિત્રો, ફિમેલ સ્ટાફ નર્સની અંદર 121 જગ્યાઓ છે, ઓડિટર મદદનીશની અંદર 12 જગ્યાઓ છે, કાનૂની મદદનીશની અંદર 1 જગ્યા છે, કોમ્પ્યુટર સંચાલકની અંદર 2 જગ્યા છે, જુનિયર સચિવાલય સહાયક એટલે કે JSA ની અંદર 381 જગ્યાઓ છે, લેબ એટેન્ડન્ટની અંદર 161 જગ્યાઓ છે, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTSની અંદર 19 જગ્યાઓ છે, મદદનીશ વિભાગ અધિકારી એટલે કે ASOની અંદર 5 જગ્યાઓ છે, જુનિયર ટ્રાન્સલેટર ઓફિસરની અંદર 4 જગ્યાઓ છે, સ્ટેનોગ્રાફરની અંદર 23 જગ્યાઓ છે, કેટરિંગ સુપરવાઇઝરની અંદર 78 જગ્યાઓ છે, ઇલેક્ટ્રિશિયલ કમ પ્લમ્બરની અંદર 128 જગ્યાઓ છે, મેસ હેલ્પરની અંદર 442 જગ્યાઓ છે। આમ ટોટલ 1377 જગ્યાઓ પર નવોદયની અંદર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેની અંદર શૈક્ષણિક લાયકાતો પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે। ફિમેલ નર્સની અંદર પણ અહીંયા નર્સિંગ સ્નાતક હોવું જોઈએ એ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે। અહીંયા તમને આ પોસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, એના દ્વારા તમે આ શૈક્ષણિક લાયકાતો પણ જોઈ શકો છો। આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર એટલે કે ASOની અંદર 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં પ્રવાહ એટલે કે સ્નાતક પ્રવાહની ડિગ્રી હોવી જોઈએ। ઓડિટર આસિસ્ટન્ટની અંદર ભારતમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીની કોમર્સ એટલે કે BCOMમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય એ પણ એની અંદર એપ્લાય કરી શકે છે। જુનિયર ટ્રાન્સલેટર ઓફિસરની અંદર જે ડિગ્રી લેવલ ફરજિયાત તરીકે અંગ્રેજી વિષય અને હિન્દીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે એવા લોકો એની અંદર એપ્લાય કરી શકે છે। હિન્દી અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને હિન્દી અંગ્રેજી સિવાય કોઈપણ વિષયમાં ડિગ્રી ધરાવે એટલે કે અંગ્રેજી માધ્યમ હોય કે હિન્દી ફરજિયાત વિષય હોય તેવા પણ લોકો એની અંદર એપ્લાય કરી શકે છે। કાનૂની સહાયકની અંદર કાયદા સ્નાતક ડિગ્રી ધરાવતો હોવો જોઈએ એટલે કે LLB કરેલો વ્યક્તિ તેની અંદર એપ્લાય કરી શકે છે। સ્ટેનોગ્રાફરની અંદર ઉમેદવારે જેમ કે કોઈપણ માન્ય બોર્ડની અંદર ધોરણ 10+12 એટલે કે 12મા ધોરણમાં અથવા 10મામાં MTS SE WPM અને 50 MTS ઇંગ્લિશ અને 65 MTS હિન્દીના વર્ણન પાસ એટલે કે તેની અંદર ગુણ દ્વારા પાસ કરેલા હોય તે પણ સ્ટેનોગ્રાફરની અંદર એપ્લાય કરી શકે છે। કોમ્પ્યુટર ઓપરેટરની અંદર કોમ્પ્યુટર સાયન્સ IT માં BEd BSc BCA ધરાવતા ઉમેદવારો પણ કોમ્પ્યુટર ઓપરેટરની અંદર એપ્લાય કરી શકે છે। કેટરિંગ સુપરવાઇઝરની અંદર હોટેલ મેનેજરની સ્નાતક ડિગ્રી ધરાવેલો ઉમેદવાર પણ તેની અંદર એપ્લાય કરી શકે છે અને સેવામાં 10 વર્ષ સેવા કેટેગરી પ્રમાણપત્ર પણ ધરાવતો હોવો જોઈએ। જુનિયર સચિવાલય સહાયકની અંદર પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે, તેની અંદર પણ સ્નાતક ડિગ્રી ધરાવતો હોય એટલે કે 10+2 એટલે કે 12 પાસ ઇંગ્લિશ અને ઇંગ્લિશમાં 30 WPM હિન્દીમાં 25 WPM ટાઈપ કરવાની ઝડપ સાથે તે પણ એપ્લાય કરી શકે છે। જુનિયર સચિવાલય સહાયકની અંદર કે JNV સંચાલક સર્વજ્ઞ તેની અંદર મિત્રો 10-12 પાસ હોવો જોઈએ અને એ પણ ટાઈપિંગ સ્પીડ ધરાવતો હોવો જોઈએ। આવી અલગ અલગ પણ અહીંયા તમે જોઈ શકો છો દર્શાવવામાં, પોસ્ટ વાઇઝ એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ દર્શાવવામાં આવેલું છે। હવે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા 18 વર્ષથી કરીને 35 વર્ષ સુધી ઉંમર હોય તે લાયક ઉમેદવાર તેની અંદર એપ્લાય કરી શકે છે। અરજીની ફીની વાત કરીએ, ફિમેલ
સ્ટાફ નર્સ માટે 1500 રૂપિયા ચલણ છે, અન્ય પોસ્ટ માટે 1000 રૂપિયા ચલણ છે, એસસી એસટી કેટેગરી માટે 500 રૂપિયા ચલણ ધરાવવામાં આવેલું છે. ઉમેદવારો તેમની પરીક્ષા ફી, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ અને અન્ય કોઈ પણ ફી ચૂકવવાના મોડ આધારે પણ ચૂકવી શકે છે. અહીંયા મિત્રો ઓફિશિયલ વેબસાઇટ માટે તમે જોઈ શકો છો, અહીંયા ક્લિક કરશો એટલે તમને ઓફિશિયલ નોટિફિકેશન મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઓફિશિયલ નવોદયની ઓફિશિયલ નોટિફિકેશન દર્શાવવામાં આવી રહી છે. મિત્રો ઓફિશિયલ વેબસાઇટ માટે અરજી કરવા માટે અહીંયા ક્લિક કરશો તો તમે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પર દ્વારા તમે ક્લિક એપ્લાય કરી શકો છો. તો મિત્રો છેલ્લી તારીખ છે 30/4/2024 સુધી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. તો જો મિત્રો તમે વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કોઈ પણ ઉપયોગી માહિતી હોય તે તમારા મિત્રોને એપ્લાય કરી અને રોજગાર મળી શકે અને જોબ મળી શકે એવી હું આશા રાખું. થેન્ક યુ.